નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર SUG દ્વારા નશા મુક્ત પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ 12 જૂનથી લઈ 26 જૂન સુધી નશા મુક્ત પખવાડિયાનું આયોજન કરાયું છે. યુવાધન નશાના રવાડે ન ચડે માટે ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ 12 જૂનથી લઈને 26 જૂન સુધી આ આયોજન થયું છે, જેમાં વડોદરા શહેર SUG દ્વારા તમામ સ્કૂલ કોલેજ અને એ સિવાય જો વાત કરવામાં આવે તો મોલ, ટ્રાફિક જંકશન પોઈન્ટ અને ડ્રગ્સ કેમ્પેનનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવે છે. સાથે જ વડોદરા શહેર SUG દ્વારા ડ્રગ્સના દૂષણને દામવા માટે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ, ડ્રોઈંગ કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન કોમ્પિટિશન તથા અલગ અલગ કોમ્પિટિશનો રાખવામાં આવી છે, જેથી યુવા અને પ્રજાજનો ડ્રગ્સ માટે સાવચેતી રાખી શકે. 26 જૂનના રોજ વડોદરા શહેર SUG દ્વારા એક નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગ્સને નાબૂદ કરવા ઉપર તેઓ દ્વારા પર્ફોમન્સ કરવામાં આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એન્ટી ડ્રગ કેમ્પેન SUG દ્વારા ચાલી રહ્યું છે, ત્યારે શહેરના કોઠી 4 રસ્તા ખાતે એન્ટી ડ્રગ કેમ્પેનના પોસ્ટર બેનર લઈ SUGના કર્મચારીઓ ઉભા રહ્યા હતા. વડોદરા શહેર SUG દ્વારા યુવાનોને એક સંદેશો આપવામાં આવ્યો છે, સે નો ટુ ડ્રગ્સ, સેવ યોર લાઈફ. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ અવેરનેસ માટે વડોદરા શહેર SUG દ્વારા વિવિધ માધ્યમોથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં રેડિયો થિયેટરનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ 12 જૂનથી 26 જૂન સુધી નશા મુક્ત ભારત પખવાડા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વડોદરા શહેર SUG પોલીસ તરફથી વડોદરા શહેરમાં અલગ અલગ સ્કૂલ્સ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ્સ, મોલ અને પબ્લિક પ્લેસીસ ઉપર જઈને વિવિધ પ્રકારના એન્ટી ડ્રગ કેમ્પેન રિલેટેડ પ્રોગ્રામ જે છે એ કરવામાં આવનાર છે. દરરોજ આપણે દરેક સ્કૂલ્સમાં જઈએ છીએ, કોલેજીસમાં જઈએ છીએ, અલગ અલગ પ્રોગ્રામ્સ રાખ્યા છે, પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્લોગન કોમ્પિટિશન. બાળકોમાં એક અવેરનેસ આવે, એક યુથમાં એક મેસેજ જાય, એના માટે આપણે રેડિયો ઉપર પણ અલગ અલગ પ્રકારના પ્રસારણ જે છે એ પ્રસિદ્ધ SUG પોલીસ તરફથી કરવામાં આવ્યા છે, જેથી યુવાનોમાં, વડોદરાની પ્રજામાં ડ્રગને રિલેટેડ કયા પ્રકારની સાવચેતી રાખવી એ બાબતનો એક જનજાગૃતિ મેસેજ એ કન્વે કરવામાં આવી રહ્યો છે. અને આવનારી 26 તારીખ સુધી દરરોજ આખા વડોદરા શહેરમાં પબ્લિક પ્લેસીસ ઉપર નુક્કડ સ્ટ્રીટ પ્લેનું એક આયોજન કર્યા છે, કે જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગના જે આ એક ન્યુસન્સ છે, ડ્રગના જે મિનાસ છે, એના માટે શું શું કાર્યવાહી કરવી જોઈએ સમાજે, સરકારે, પોલીસે, એ તમામનું અમે એક પ્લે દ્વારા એક એનું નિરૂપણ કર્યું છે. અને અલગ સોશિયલ મીડિયા હેન્ડલિંગ્સ, એના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અમે થિયેટર્સમાં, મોલ્સમાં અલગ અલગ અમે કેમ્પેન કરવાના છીએ અને હાલ પણ એ ચાલુમાં છે. સર, જેવી રીતે કે હમણાંના યુવાનો અને યુવતીઓ ડ્રગ્સ પર વધારે જઈ રહ્યા છે, શું મેસેજ આપશો એ લોકો? યુવાનોને વડોદરા શહેર પોલીસ તરફથી એક જ મેસેજ છે કે સે નો ટુ ડ્રગ, સે યસ ટુ યોર લાઈફ. જી, ગોડ બ્લેસ ધેમ.